મારું એ કહેવાનું છે કે ફરીથી જય ઘોષ કરીએ, પેટ ભરવાનું કામ તમે અને હું આપણે ખેડૂત કરીએ છીએ, હા કે ના? અને એ રોટલો પૂરો પાડનાર ને જો કોઈ જખમ આપતું હોય, રોટલો પૂરો પાડનાર ને જો કોઈ હેરાન કરતું હોય, તમારી અને મારી માં જમીનના રેવન્યુ હક ઉપર કોઈ તરાપ મારતું હશે કે જેને ખેતી શું છે ને એ પણ ખબર નથી. એ એલએલબી એલએલએમ થયેલો માણસ છું, મારી કરતા વધુ આસપાસ ભગાભાઈ કાયદા ખબર છે કેટલી મહાનતા છે આપણા દેશ. આ ચોપડી ભણેલા કાયદાની વાત ઉપર છે. તમારા વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કર્યો, ચૂંટણી સમયે તમે તમારા સમાજના નેતાના ખંભે બેસાડીને ફરતા હતા કે નહીં આ તો મારા સમાજનો છે, મારા સમાજનો છે, દોડવું પડે, મત આપવા પડે. ઈ સમાજનો નેતા તમારા પડખે અત્યારે ઊભો છે, હા કે ના? ઊભો છે, હા કે ના? તો તમારા દુઃખમાં સહભાગી ન હોય તો એ તમારો શું કામ કહેવાય? તો પારકા કહેવાય સાહેબ, એ તમારા ન કહેવાય. પણ દુઃખ છે, અત્યારે કદાચ ગમે એટલી રાડો પાડીએ, વાસ્તવિક સ્થિતિ એ થાય છે પાછી ચૂંટણી આવે એટલે આપણે આપણા સમાજ ઉપર માઈકાન લાવીને તાબે વિનંતી કરીએ કે અહીંયા આવી પ્રવીણભાઈ ના હાથે આવેદન પત્ર સ્વીકારી લે. આપણે ધારો કે સરકારી માણસો બહુ મોટા સાહેબો, એટલે શાંતિ સાંભળજો, મુદ્દો બહુ મહત્વનો છે. એટલે એમનું એમ કહેવાનું હોય બે જણા અંદર આવીને આપી જાય, તમારા બધા વતી વન વિભાગના અહીંયા જે કઈ બેન સાહેબ હોય એને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે, આપણી વાત સાંભળે, અને આપણે જે કહીએ એના જવાબમાં એને જે કહેવાનું હોય કે. અને આપણે એક શરત, આપણે વચ્ચે એક પણ શબ્દ કોઈ નહીં બોલી, દેખાડીને તાળીને હોય, કેમ કે સાહેબ નું માન સન્માન સાચો. આવો સાહેબ, વેલકમ, આવો સાહેબ, આવી ગયા આભાર, પ્લીઝ પ્લીઝ. અહીંયા આહવાન કરવા આવ્યા છે આવેદન પત્ર ની સાથો સાથ, જગત નો તાજ એટલે કે તમારા બાપ ને જે તકલીફ છે ને આનું સોલ્યુશન કાઢવાનું છે. ખેડૂતો સાથે અન્યાય થશે, અને જો આ દુનિયાનો ભાગ સાચા વિરોધમાં ઉતરશે ને તોફાને ચડશે ને તો ગુજરાત નો નકશો પણ બદલવાની તાકાત ધરાવે છે. ઇકો ઝોન થી સિંહ ને નુકસાન થતું હોય તો પરમિટ આપીને કાયદેસર રીતે સિંહ ને ટ્રેકરો રોડ ઉપર લઈ આવે, સિંહ ને બતાવે, સિંહ ને ઘસડીને રોડ ઉપર લઈ આવે, એનાથી પણ સિંહ ને નુકસાન થવું જોઈએ, ઘેર બંધ કરવું જોઈએ. બીજો મુદ્દો આપણે એ મુદ્દો છે જો ઇકો ઝોન નાબૂદ ન કરવો હોય તો
રેવન્યુ વિભાગમાં કોઈ સિંહ મારણ કરે અને ત્યાંથી સિંહને મારણને ઉપાડી જાય, એ સિંહને તમે ખાવા ન દો, ભૂખો રાખો, તો ત્યાં છે સિંહને નુકસાની નથી? અને પછી મારણનું શું થાય છે? મારણ લઈ આવી અને ક્યાં આપવામાં આવે છે? જનતા સાથે તમામ વસ્તુ બંધ કરાવીશું. વન વિભાગમાં અંડર કોન્ટ્રાક્ટ ચાલે છે, એમાં શું થઈ રહ્યું છે? એમાં 5% કોન્ટ્રાક્ટ અને 10% કમિશન આપી તમામ અધિકારીઓ પોતે કામ કરી રહ્યા છે. તમે ઘણું બધું સરકારી ચોકડે ચલાવી રહ્યા છો. રણનીતિ છે તો મેં તમને કીધી છે, પણ વન વિભાગને લગતી વાતો છે અહીંયા મેં કરી. વધારે ચર્ચા ન કરતા આપણે હવે ટૂંક સમયમાં આપણે આવેદન પત્ર આપશું. પેલા જેવા માણસ ને તો મોડા ખબર પડી અને આજથી 9 વર્ષ પેલા ખબર પડી ગઈ કે હારું નથી. એની દીર્ઘ દ્રષ્ટિ કેવડી હશે? 2016-17 માં પ્રવીણભાઈ રામ આંદોલન ઉઠાવ્યું, એ વખતે એને ખબર હતી કે આ તો ખોટું થયેલું. એ વખતે સપોર્ટ મળ્યો, ન મળ્યો, થોડો મળ્યો, જાજો મળ્યો. હવે આપણને મારી જેવા માણસો ને બધાને હવે ખબર પડી 24 માં કે આ તો બહુ વધારે ખોટું થયું. એવા પ્રવીણભાઈ રામને પણ આપણે ખૂબ એકવાર વધાવીએ કે એમણે આપણને આટલા વહેલા આપણને આટલી ચેતવણી આપેલી અને આટલા તડકામાં આપણે બધા બેઠા છીએ. લાંબી વાત નથી કરવી, પણ 4-5 મહત્વની ચર્ચા કરવી છે કે આ ઇકોઝોનનો મુદ્દો આવ્યા પછી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે, આ મુદ્દાને ભૂલાવી દેવા માટે અને ખેડૂતોને અને આ પંથકના લોકોને અવળા માર્ગે ચડાવવા માટે આ તાલાળાની સુગર મિલનો મુદ્દો ભગાભાઈ લઈને આવ્યા છે. એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે, એને બહુ કાયદા ખબર પડે છે. હું BA LLB LLM થયેલો માણસ છું, મારી કરતા વધુ 8-5 ભગાભાઈ કાયદા ખબર છે. કેટલી મહાનતા છે આપણા દેશમાં! 8 ચોપડી ભણેલા કાયદાની વાત કરે છે. મજા તો જો, વિજયભાઈ રૂપાણીની જગ્યા લે એવું મનોરંજન આપણને પૂરું પાડે છે. બનાતા હૈ તમન્નાઓ કી દુનિયા હર ઇન્સાન બનાતા હૈ લેકિન પાતા વહી હૈ જો ઇકો ઝોન કે લિયે લડતા હૈ લડતા હૈ ઓર લડતા હૈ. આ ટ્રેક્ટર રેલી એ રેલી નથી, સસો માટે રેલો છે અને રેલો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચવાનો છે. માથા જોતા હોય તો માથા આપીશું, કિડની જોતી હોય તો કિડની આપીશું, પણ તમારી અને મારી માં આપણી ધરતી આપણી જમીન ઉપર કોઈ નજર પગારશે તો એને છઠ્ઠીનું દાવણ યાદ અપાવીશું, એ મારો ભરોસો છે. યુદ્ધ આજનું હોય, યાત્રા આજની હોય, રેલી આજની હોય, આવતીકાલની હોય, 2 વર્ષની હોય, પણ હે ના કાન ખોલીને સાંભળી લો, આ કિસાન નો અવાજ છે, આ ખેડૂત નો અવાજ છે. ઇકો ઝોન હટાવવો પડશે, ઇકો ઝોન હટાવવો પડશે અને ઇકો ઝોન હટાવવો પડશે. આવો સૌ સાથે મળીને ખેડૂતની ખાનદાની તમારો ને મારો પરસેવો, એ પરસેવાને એવી તાકાત બતાવીએ, એ પરસેવાની એવી હિંમત એકત્રિત કરીએ કે આ સરકાર આજ સુધી તમને ને મને ઐશ્વર્યા બતાવીને જે લંગડી પકડાવી રહ્યા છે, ઐશ્વર્યા બતાવીને જે લંગડી પકડાવી રહ્યા છે એને છઠ્ઠીનું દાન યાદ અપાવું, એ તમારો ને મારો ધર્મ છે. આપણે માતાજીમાં માનીએ છીએ, ભગવાનમાં માનીએ છીએ, અલ્લાહમાં માનીએ છીએ, માલિકમાં માનીએ છીએ, પણ તમારા અને મારા બાળકોનો રોટલો, દેશનું પેટ ભરવાનું કામ તમે અને હું આપણે ખેડૂત કરીએ છીએ, હા કે ના? અને એ રોટલો પૂરો પાડનારને જો કોઈ જખમ આપતું હોય, રોટલો પૂરો પાડનારને જો કોઈ હેરાન કરતું હોય, તમારી અને મારી માં જમીનના રેવન્યુ હક ઉપર કોઈ તરાપ મારતું હોય, તો તમારા મારા બાપ દાદાનો ઇતિહાસ છે કે જ્યારે માનો સવાલ આવે
ક્યારેક તલવાર ખેતી જાણતા પણ તમે મને આવડે છે. ખેડૂત ના દુશ્મનો તમારે ઘરે આવશે, તમને સમજાવશે, તમને કહેશે કે આમ કરો તેમ કરો, એને કહે તારી માં 100 રૂપિયાની વસ્તુના 15 રૂપિયા થઈ ગયા, 25 લાખ વીઘાના હતા કે 5 લાખ થઈ ગયા, એ ઉપરના 20 લાખ આપવાની ઓકાત હોય તો સામાન બાકી તું ચાને લાયક પણ નથી એવું એને સ્પષ્ટ કહેજો. અને એ તાકાત ને લીધે હંમેશ તે માટે તમારી ઉર્જાના આધારે તમે હાર અને જીતમાં તમારી બાજી પલટાતી હોય ત્યારે મને એમ લાગે છે કે શરૂઆતમાંથી જે લડાઈ હતી એથી લડાઈ અમે વધતી જાય છે. ખાસ કરીને એક ટોપિકે આવે છે કે ઘણા બધા મિત્રો નિરાશાના વાતને પલટાવે છે કે ઇકો ઝોન હટતો નથી અને આવું ક્યાંય થતો નથી. મારે એ લોકોને એટલો જ પ્રશ્ન છે કે નર્મદા છે ત્યાં ઇકો ઝોન લાગુ પડ્યો તો એ ઇકો ઝોન નર્મદા છે એ આ ગુજરાતનો જ છે કે બીજા ક્યાંયનો? હા તો એમને કહેજો કે કાયદાની ખબર ના હોય તો નર્મદામાંથી ઇકો ઝોન હટ્યો તો કે નતો હટ્યો. તો જો નર્મદામાં ઇકો ઝોન હટે તો સાસણમાંથી કેમ ના હટે? રાઈટ. કારણ કે એમના માટે અને ત્યાં આપણે નિરુત્સાહમાં યા કાલે ઇકો ઝોન લાગી જાય તો ડરવાની જરૂર એટલા માટે નથી કે ત્યાં ઇકો ઝોન લાગ્યા પછી લડાઈ ચાલુ થઈ હતી. અહીંયા તો લોકો જાગૃત છે અને જાગૃતતાને લીધે છેલ્લા 2 મહિનાથી ખેડૂતો એમની લડાઈ લડી રહ્યા છે. ત્યારે ત્યાં તો ઇકો ઝોન લાગી ગયા પછી લડાઈ ચાલુ થઈ હતી અને આ જ સરકારે આ મોદી સરકારે જ ઇકો ઝોન પાછો ખેંચો તો ને ખેંચો એમને કહેજો કે અમારામાં પણ તાકાત છે, જ્યાં સિંહની ભૂમિ છે ત્યાં તો અમે ચોક્કસ આ ઇકો ઝોન પાછો હટાવશું ને હટાવશું સંપૂર્ણ નાબૂદ.